થઈ રહ્યો છે અને આ તમામનો શિકાર સુરતના માસૂમ સ્થાનિકો બની રહ્યા છે. તો જોઈએ આજના દિવસમાં કેટલા ગુના બન્યા અને પોલીસે કેટલા ગુનાનો ઉકેલ લાવી કેટલા આરોપીઓની ધરપકડ કરી. દિન દહાડે લોકો જાહેરમાં હત્યાના કરતા ખચતા નથી ત્યારે લીંબાયત ખાતે શિવકૃપાનગરના શાકભાજી માર્કેટ પાસે હત્યાનો બનાવ બન્યો હતો, જેમાં એક યુવકનું મોત થયું છે, જ્યારે અન્ય એક યુવકને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જે બનાવને લઈ ડીસીપી જોન 1ના આરપી બારોટ સહિત લીંબાયત પીઆઈ વીએમ મકવાણા સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. હાલ તો પોલીસ મૃતક અને ઘવાયેલા યુવક કોણ છે અને કોણે હુમલો કર્યો છે તે અંગેની તપાસમાં પોલીસ જોતરાઈ ગઈ છે. સુરતના લીંબાયત ખાતે આવેલ બજરંગ દલ મંદિર પાસે આવેલ શાકભાજી માર્કેટ શિવકૃપાનગર ખાતે ભર બપોરે ખેલાયો ખૂની ખેલ. એમાં સૂત્રો દ્વારા માહિતી મળી છે કે એક જણ એક્સપાયર થયો છે અને બીજાને ગંભીર ઇજા છે. તે નવી સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ કોલેજ ખાતે ખસેડવામાં આવ્યા છે અને લીંબાયત પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. જે તમને દ્રશ્યોમાં બતાવવાની કોશિશ કરીશ કે લીંબાયત પોલીસ છે તે ઘટના સ્થળે આવી ગઈ છે અને સૂત્રોથી માહિતી મળી રહી છે કે એક જણ એક્સપાયર થઈ ગયો છે અને બીજા ભાઈને ઇન્જર્ડ થઈ છે. તેને આપણે દ્રશ્યોમાં બતાવવાની કોશિશ કરીએ છીએ અને લીંબાયત જે શાંતિનગર ખાતે આવેલ છે તે ભયનો માહોલ લોકોમાં દેખાઈ રહ્યો છે. કેમેરામેન મયુર ટેલર સાથે મુકેશ ગુરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત. જી સર, આજરોજ બપોરના શાંતિનગર ચોકી વિસ્તાર છે એમાં શાકભાજી માર્કેટ પાસે એક ચપ્પુ મારવાનો બનાવ બન્યો છે. એમાં બે જણને ઈજા થઈ છે. એમાં એક જણનું સ્થળ પર મૃત્યુ થયેલું છે અને બીજાને સારવાર માટે લઈ ગયેલા છે. ફરિયાદ લેવાની અને આરોપી બાબતે શોધવાની કામગીરી ચાલુ છે. ભેસ્તાન આવાસ ખાતે રહેતો આબિલ ઉર્ફે ચિરા કાદિર શેખને અઠવા પોલીસે મોબાઈલ ચોરીના ગુનામાં ઝડપી પાડી જેલ ભેગો કર્યો છે. કતાર ગામની મુક્તાનંદ સોસાયટીમાં રહેતો દિનેશભાઈ કરશનભાઈ ગોયાણી ચોક બજાર વાળીનાથ નજીક તૃપ્તિ સોસાયટીમાં રહેતો અક્ષયભાઈ જગદીશભાઈ સુતારિયા તેમજ આંબા તલાડિયાની ચામુંડાનગર સોસાયટીમાં રહેતો મયુર પ્રેમજીભાઈ પ્રજાપતિને પોલીસે દારૂ સાથે ઝડપી પાડ્યા છે. પકડાયેલા આરોપીઓ પાસેથી પોલીસે 276 નંગ અલગ અલગ બ્રાન્ડનો દારૂ જથ્થો પ્રાપ્ત કર્યો છે તેમજ મેટ્રો ગાડી મળી 76,000 નો મુદ્દામાલ કબજે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. સૈયદપુરા સ્થિત રહેતા બિલકિસ મુખ્તાર મુસ્તફા શેખની પત્ની મૈદરપુરાની મિડ ટાઉન હોટેલ પાસેથી પોતાના ઘરે જવા રિક્ષામાં જઈ રહી હતી. ત્યારબાદ બે અજાણ્યા ઇસમો બાઇક પર તેમની પાસે આવી પહોંચી સંજીવના બેનના હાથમાંથી પર્સ ચોરી કરી પલાયન થઈ ગયા હતા. જે મામલે મૈદરપુરા પોલીસ મથકમાં ફરિયાદ થવા પામી હતી. સુરત શહેરના પૂણા વિસ્તારના આઈમાતા ચોક પાસે જાહેર રોડ પર હરેશભાઈ કાંતિલાલ કારવાળા પસાર થઈ રહ્યા હતા ત્યારે મોટરસાઇકલ પર સવાર બે અજાણ્યા ઇસમે ફરિયાદીના ખિસ્સામાંથી મોબાઈલ ચોરી કરી ફરાર થઈ ગયા હતા, જેની જાણ પૂણા પોલીસ મથકમાં કરવામાં આવી હતી. મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના નવાપુરા ખાતે રહેતા નાનકરા માધવદાસ ખિલવાણી કોઈ કામ માટે સુરત આવ્યા હતા. નાન કમર વેપારી કરતા હોય તેમના શર્ટના ખિસ્સામાંથી રૂપિયા 60,000 હતા. ફરિયાદી જ્યારે રિંગ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે બાઇક સવાર અજાણ્યા ઇસમોએ તેમના ખિસ્સામાં રહેલા 60,000 તફડંચી કરી ફરાર થઈ ગયા હતા, જે મામલે સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ થવા પામી હતી. સુરતના વરાછા વિસ્તારની સપના સોસાયટીમાં શ્રીજી કૃપા એન્ટરપ્રાઇઝ નામની કપડાની થેલી બનાવતી દુકાનમાં ચોરી થઈ હતી. રાત્રિ દરમિયાન શટરવાળી દુકાનમાં પ્રવેશી 35,000 રોકડ તેમજ લેપટોપ મળી 40,000 મત્તાની ચોરી કરી ચોર ફરાર થઈ ગયા હતા. આ દરમિયાન પોલીસ પેટ્રોલિંગ પર અનેક સવાલો ઉઠ્યા હતા અને જેને લઈ વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થવા પામી હતી. સુરત શહેરમાં આવેલ સાવલિયા સર્કલથી તિરુપતિ સોસાયટી તરફના જાહેર રોડ પર રાજેશભાઈ કાળુભાઈની ગાડીને કોઈ અજાણ્યા ઇસમે નુકસાન પહોંચાડી ફરાર થઈ ગયો હતો, જેની જાણ સરથાણા પોલીસ મથકમાં કરવામાં આવી હતી.